દહેગામ બાયડ રોડ ઉપર ઇકો ગાડી રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 4 વ્યક્તિઓ ઘાયલ. ઇકો ગાડી રોડની ચોકડીમાં પડતા ગાડીનો કૂચડો થઈ ગયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ બાયડ રોડ ઉપર મોસમપુરા પાટિયા પાસે એક ઇકો ગાડી નંબર GJ1880/4756ના ચાલકે લવાડ ખાતે આવેલી રિક્ષા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ભરીને આ ઇકો ગાડી જઈ રહી હતી ત્યારે મોસમપુરા પાટિયા પાસે જે રીતે અકસ્માત સર્જાયો છે તેમાં દહેગામથી જતા ડાબી સાઈડે ઇકો ગાડી ચોકડીમાં ઊંધી પડેલી અને ફૂરચા ફૂરચા થઈ રહેલી દેખાઈ રહી છે, તો બીજી બાજુ રિક્ષા પણ તેની બાજુમાં જ પડેલી નજરે પડી રહી છે અને રિક્ષાને આગળનો ભાગ પણ તૂટી જવા પામ્યો છે. પરંતુ આમાં રિક્ષા અને ઇકો ગાડીનો અકસ્માત કઈ રીતે થયું તે મોટો સવાલ ઊભો થવા પામ્યો છે. તેમાં ઇકો ચાલકે રિક્ષાને ટક્કર મારીને સીધા લાઇટના થાંભલાને ટક્કર મારીને ઊંધી પડી જવા પામી હતી અને અંદર બેઠેલા 4 જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે અને રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ થતાં તે પણ સારવાર અર્થે દવાખાનામાં દાખલ કર્યા છે અને આ બનાવના પગલે આજે મોસમપુરા પાટિયા પાસે સવારે 11 વાગે ઘટના સ્થળે આ બનાવને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અગરસિંહ ચૌહાણ, ZSTV.